أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لأهله والصلاة على أهلها أما بعد فالسلام عليكم ورحمة الله وبركاته دلدار عزيزو أجي تماري بارغام وفريبار ساتما مريني ماي رمضان المبارك ني رسول كريم محمد صلى الله عليه وآله وسلم طرفتيني جي દિવસોની દુઆ વારિદ થઈ છે એના બારામાં ચર્ચા કરીશું અને આજે ઇન્શાઅલ્લાહ તઆલા 12મા દિવસની દુઆ જે વારિદ થઈ છે એને સમજવાની અને જિંદગીની અંદર અમલી રૂપ દેવાની કોશિશ કરશું દુઆ પ્રમાણે વારિદ થઈ કહ્યું બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્લાહુમ્મા ઝય્યિની ફીહી બિસ્સિત્ર વલ અફાફ واسترني فيه لباس القنوع والكفاف واحملني فيه على العدل والإنصاف وآمني فيه من كل ما أخاف بعصمتك يا عصمة الخائفين أي مرة پروردگار آي دیوسني اندر تمني سوشوبيت بناوي دي تمني شوبا اپاوي دي تماري زينت کري دي તું મને શણગારી દે પણ કેનાથી ને શણગાર બિસ્સિત્ર વલ અફાફ ખુદાયા તું મને એ પ્રમાણે આપી દે કે મારી જિંદગીની અંદર શર્મો હયાનો જે પડદો છે એનાથી ને મારી જિંદગીને ઘેરી નાખ જેથી કરીને હું સુશોભિત બની જાઉં અઝીઝાને મહતરમ આ હયા જે છે આ શર્મ જે છે જેને ફ્રેન્ચની અંદર આપણે પ્યુડર યા તો શાસ્ત્રતે કહે છે એને મેળવવા માટે શું કરવું આ એ 12મા દિવસની દુઆની અંદર રસૂલે બયાન કર્યું કે આ વસ્તુથીને તારી જિંદગી ઉપર પડદો પડી જશે અને તું શોભિતો થઈ જઈશ તો શું કરવું તો એક હદીસ આપણા સાતમામાં ઇમામે મૂસા અલકાઝિમ અલયહિસ્સલામ તીને વારિદ થઈ છે કે જ્યારે મૌલાથીને પૂછવામાં આવ્યું કે ખુદાયા اے خدا نا رسول خدا نا فرزند کہ امو شرم و حیا نے زندگی نی اندر کئی ریتے لاویے تو امام آ پرمانے جواب آپیو انے کہیوں کہیوں استحیو من اللہ کما تستحیون فی علانیتکم استحیو من اللہ فی سرکم کما تستحیون من الناس فی علانیتکم اے لوگو અશર્મ હયાને પ્રાપ્ત કરવી છે તો ખુદાની બારગામાં એ પ્રમાણે શરમાવ કેવી રીતે કે જે પ્રમાણે તમે માણસોના વચમાં એકબીજાથી ને શરમાવ છો એકબીજાનો લિહાઝ કરો છો એકબીજાનો ખ્યાલ કરો છો એકબીજાનો થોડો ઘણો દિલની અંદર ડર સમાયેલો હોય છે એ માણસના વચમાં જે તમારો કિરદાર હોય છે એ જ કિરદાર જ્યારે તમે એકાંતમાં હોય અકેલા હોય ત્યારે આ વસ્તુને પ્રાપ્ત કરો એનાથી ને શું થશે કે આ દુઆ જે આપણે કરી રહ્યા છે એ આપણી જિંદગીની અંદર આવી શકે એમ છે ત્યારબાદ બીજી દુઆ કરવામાં આવેલી કહ્યું વસ્તુરની ફીહે બિલિબાસ અલકુનુઈ વલ કફા એ ખુદાયા તું મારા નફ્સને ઢાંકી દે એક એવા પડદાથી ને કે જે પડદાનું નામ છે કનાઅત સંતોષ અને કફાફ રજામંદી ખુદાયે જેટલું મને આપ્યું છે એના ઉપર હું રજામંદ થઈ જાઉં મને સંતોષ વળી જાય કે ખુદાયે તું ખરેખર મારાથી ઘણી મોહબ્બત કરે છે યાને કે સુખી જીવનનો અહેસાસ થવો જોઈએ પણ એના માટે શું કરવું અને શું ન કરવું એટલા માટે રસૂલ કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમની એક રિવાયત તરફ જે મશહૂર હદીસ છે એના તરફ તમારું ધ્યાન ખેંચું રસૂલ એક હદીસની અંદર બયાન કરે છે અને કહ્યું અલામત સઆદત અરબા વ અલામત શકાવત અરબા એ મુસલમાનો સુખની ચાર નિશાનીઓ છે અને દુઃખની ચાર નિશાનીઓ છે આગળ વધીને રસૂલે કહ્યું કે દુઃખી માણસ કેને કહેવાય એની ચાર નિશાનીઓ કહ્યું નિસ્યાન ઝુનુબ અલ માદિયા વ હી ઇન્દ અલ્લાહ મહફૂઝા કરેલા ગુનાહો ભૂલી જાય છે બંદો હાલાકી ખુદાના બારગામાં એના અમાલ નામાની અંદર મહફૂઝ લખાઈ ગયા હોય છે આ દુઃખી માણસની પહેલી નિશાની આગળ જઈએ વઝિક્રુલ હસનાત
الماضية ولا يدري قبلت أم ردت إن كريلا نيكيو نكام جتلا هتاني أغلا باشلا يبدأ إن رياض راكي ني بيتوي إن خبر پرنتي كي خداي ني قبول كريا چه كي رد كريا چه أدوكي مانس ني بيجي نشاني تريجي نشاني ونظره إلى من هو فوقه في الدنيا دنيا نماملات ما રોજી ની અંદર માલુ મિલકત ની અંદર દુઃખી માણસ કોણ હોય છે જેના પાસે એના કરતા વધારે ધન દોલત હોય છે એની નજર હંમેશા ઉપર હોય છે પછી શું થાય એને અહેસાસ થાય કે મને નથી મળ્યું ને એને મળ્યું છે એ દુઃખી માણસની નિશાની છે અને ચોથું વઈલા મંદુનહુ ફિદ્દીન અને દીનના મામલામાં જેનાથી નીચેના લોકો હોય એને જોઈને એને સંતોષ વરી જતો હોય કે આના કરતા તો હું સારો છું ને આ નમાઝ નથી પડતો હું તો પડું છું આ રોઝા નથી રાખતો હું તો રાખું છું યાને દીનના મામલામાં એ જયારે નીચે જોઈ છે તો એ દુઃખી માણસ છે આગળ નથી વધી શકતો અને ઉંધુ રસૂલે આગળ જઈને કહ્યું વો અલામતિ સઆદતિ અરબા ખુશીના યા સુખના દિવસો યા સુખની જિંદગીની નિશાનીઓ ચાર છે એનું શું બિલકુલ ઉલટું ઝિક્રુ ઝુનુબિલ માદિયા એ બંદાને એના કરેલા ગુનાઓ હંમેશા યાદ હોય છે કે હું ખુદાનો નાચીસ બંદો છું ઘણા ગુનાઓ મારાથી ને થઈ ગયા છે એટલા માટે કોશિશ કરે છે કે આગળ વધે આ સુખી માણસની પહેલી નિશાની વો નિસયાનુલ હસનાતિલ માદિયા એના કરેલા નેકીઓના કામને ભૂલી જાય છે જેથી કરીને ઓર કરવાની એને તૌફીક મળે વો નઝરુ ઇલા મન હુવા ફૌકુહુ ફિદ્દીન અને દીનના મામલામાં જેનાથી ને આગળ હોય છે ને એના ઉપર એની નજર હોય છે જેથી કરીને એમ થાય કે આ બધાય મોમિન છે આ બધાય દીનદાર છે આ બધાય દીનના પાબંધ છે કેમ હું નથી આ સુખી માણસની નિશાની છે અને દુનિયાના મામલામાં શું હોય છે એનો રવૈયો વો નઝરુ ઇલા મન હુવા દુનહુ ફી દુનિયા જેનાથી નીચે હોય છે એના ઉપર એમની નજર હોય છે જ્યારે એ જોઈએ છે અલ્હમ્દુલિલ્લાહ આના કરતા તો હું સુખી છું ખુદાએ અલ્હમ્દુલિલ્લાહ આના કરતા તે મને વધારે આપ્યું છે એટલા માટે અઝાને મુહતરમ આ રવૈયા અખ્તિયાર કરવાના છે જેથી કરીને આ દુઆ જે છે એને આપણે અમલી રૂપ આપી શકીએ પછી કહ્યું વહમિલની ફી અલલ અદલ વલ ઇન્સાફ અય ખુદાયા તું મને ઉપાડી લે મારે મદદ કર મને ધક્કો આપ શું કરવા માટે કે હું અદાલતથી ને વર્તું ઇન્સાફ ની સાથે વર્તુ અઝીઝાને મુહતરમ જ્યારે અદાલત અને ઇન્સાફ ની વાત આવે છે તો હંમેશા ખુદા પોતાની એક સિફત છે પોતે આદિલ છે ઇન્સાફ કરવા વાળો છે તો આપણી પણ જવાબદારી બને છે કે જ્યારે જે ખુદાની હું પરસ્તીશ કરું છું જેને હું આદિલ અને ઇન્સાફ કરવા વાળો માનું છું એ કઈ રીતે બની શકે કે એવા ખુદાની હું ઇબાદત કરતો હોય કે જે અદાલત પસંદ ન્યાય પસંદ પરવરદિગાર હોય અને મારી જિંદગીમાં હું અન્યાય કરતો હોય અરે બંદાઓના વચમાં તો ઇન્સાફ અને અદાલતથી વર્તવાનું છે પણ એક બધાથી ને ઉમદા સવાલ એ બનશે કે ખુદા પ્રત્યે હું અદાલતથી વર્તું છું અરે ખુદા જેટલું મને આપે છે જેટલું આપ્યું છે એનો જેટલું અહેસાન છે એના કદરમાં એની કિંમતમાં એના પ્રમાણમાં ખુદા માટે મને જેટલું કરવું જોઈએ એટલું હું કરું છું જ્યારે આ સવાલ હું પોતાથી ને કરીશ તો ખુદ બખુદ જવાબ આપશે એટલા માટે આપણે ત્યાં બોલ બોલવાની અંદર આ બોલાય છે કે જેટલું કરશો એટલું ઓછું છે હા અઝીઝો આ જુમલો સાચો છે જેટલું કરશો એટલું ઓછું છે પણ શું એનો મતલબ એમ થાય છે કે જેમ ઓછું જ કર્યા રાખે નહીં એનો મતલબ એ છે કે બોલીએ જેટલું કરશો એટલું ઓછું છે એનો મતલબ એ છે કે બંદા વધારે કર ઓર વધારે કર ઓર વધારે કર એટલા માટે આ 12મા દિવસની દુઆની અંદર આ વસ્તુ આપણે ખુદાની બારગામાં તલબ કરી રહ્યા છે અને દુઆના આખરી જુમલાઓ આ પ્રમાણે છે વામિની ફી મિન કુલ્લે મા ખાફુ બિસ્મતે અને ખુદાએ આ દિવસની અંદર મને તારા હિફ્ઝો અમાનમાં રાખી દે હરેક એ વસ્તુથી કે જેનાથી મને બીક લાગે છે જેનો ખૌફ મારા દિલની અંદર છે જેનો મને ડર થઈ ગયો છે યા અસ્મતલ ખાઇફીન જે બીવા વાળો છે એને બચાવનાર તું જ છો બસ આનો ઇલાજ શું છે તો એની પણ એક રિવાયત બયાન કરી દઉં કહ્યું મન ખાફ અલ્લાહ અખાફહુ અલ્લાહ મિનહુ કુલ્લ શૈ જે ખુદાથી ને ડરશે ખુદા બીજી બધી વસ્તુઓને એનાથી ને ડરાવશે વમન લમ યખફિલ્લા પણ જે ખુદાથી નહીં ડરે અખાફહુલ્લાહુ મિન કુલ્લે શૈ જે ખુદાથી નહીં ડરે એને ખુદા બધી બધી વસ્તુથી ને
darau che ene havati bik lagshe vaswasti bik lagshe nani nani vastuti ne dar lagshe etla mate apne dua kariye khudaya amne abar ma divas ni je dua che ene zindagi ni andar apnavani tu taqat apide hada walhamdulillah rabbil alamin rabbana taqabbal minna innaka antas samiul alim.